નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે છે આગળ યુનિટ વનની અંદર ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ જોતા હતા. તેની અંદર શરૂઆતનો આપણે એક ભાગ જોઈ લીધો છે કે જેમાં જે ગુલીવર છે તે દરિયામાંથી કિનારા સુધી પહોંચે છે અને જે વહાણ છે તૂટી જાય છે સમુદ્રમાં, ને આ છે તે આઇસલેન્ડની અંદર એક અલગ જ ટાપુમાં જતો રહે છે. ત્યાં જ્યારે ઉઠે છે ત્યારે જે નાના નાના સાવ નાના નાના જે ટીની લોકો હોય છે તેને જુએ છે. તે બધાએ છે તેના હાથ પગ બાંધી દીધા હોય છે. તે ખૂબ જ થાકી જાય છે તે ઈશારા વડે, કારણ કે આ લોકો છે તેની ભાષા સમજી શકતા નથી, એટલા માટે ઈશારા વડે તે પાણીની અને ખોરાકની માંગ કરે છે. આ લોકો સમજી જાય છે અને તેને ખોરાક અને પાણી આપે છે. આ ખોરાક ખાવાથી અને પાણી પીવાથી તેને તાજગી મળે છે, તેને થોડોક તેના શરીરમાં જીવ આવે છે. અને આગળ શું થાય છે એ હવે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. તો ચાલો જોઈએ આગળ. સમ ટીની મેન વોન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલીવર. કે સમ એટલે કે થોડાક આવા નાના નાના જે માણસો છે તે શું કરે છે કે લીલીપુટનો જે કિંગ છે એટલે કે રાજા છે તેને કહે છે. કોના વિશે? આ ગુલીવર વિશે કહે છે. હાઉ બિગ ઇઝ હી ધ કિંગ આસ્ક. બિગ એટલે કે મોટો, કે તે કેટલો મોટો છે કિંગ, આવું પૂછે છે. હી ઇઝ વેરી હ્યુઝ, ધે રિપ્લાય. કે તે હ્યુઝ એટલે કે વિશાળ, કે તે ખૂબ જ વિશાળ છે, તેવો જવાબ આપે છે. કારણ કે આપણે છે એટલા મોટા છે, પણ તે લોકો તો સાવે નાના છે, આપણે આંગળીના બટીકા જેટલા. તો તે લોકોને તો આપણે તો વિશાળ જ લાગવાના છે. એટલે શું કહે છે, જવાબ શું આપે છે આ માણસો, કે તે ખૂબ જ વિશાળ છે. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર. ખરેખર કે ગો એટલે કે જાઓ અને બ્રિંગ એટલે કે લઈ આવો, કે જાઓ અને તેમને અહીં લઈ આવો. ધ કિંગ ઓર્ડર, કિંગ છે તેને આદેશ આપે છે. આઈ વોન્ટ ટુ સી હિમ. સી એટલે જોવું. શું કહે છે કે મારે તેમને જોવો છે. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. શું કહે છે કે મારે તેને જોવો છે, હું તેને જોવા માગું છું. જોયેલું જ માન્યમાં આવે. તેણે એવું ઉમેર્યું કે હું જ્યારે જોઈ લઈશ તેને ત્યારે જ મને માનવામાં આવશે કે તે કેટલો મોટો છે, કેટલો વિશાળ છે. હવે આ જે માણસો છે તે રાજા પાસે આવીને કહે છે. માણસો ત્યાંથી જતા રહે છે અને તે જે વ્યક્તિ છે ગુલીવર છે તેને તેના રાજ દરબારમાં લેવાનો ઓર્ડર મળેલો છે, એટલે તેને તે ફરીથી ત્યાં લેવા આવે છે. હવે શું થાય છે આગળ, તો ચાલો જોઈએ. ધ લીલીપુટેન્સ પ્રિપેર અ વુડન કેરેજ. શું કરે છે આ માણસો, કે શેની તૈયારી કરે છે? લીલીપુટના લોકોને એક લાકડાનું ગાડું તૈયાર કર્યું, કારણ કે તે તો સાવ નાના નાના છે અને કંઈ ઉપાડી તો શકે નહીં. એટલે શું કર્યું તેણે, કે એક લાકડાનું ગાડું, મોટું બધી લાકડાનું ગાડું તૈયાર કર્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર લોંગ. તે કેવડું છે કે તે લગભગ 3.5 મીટર લાંબુ છે. 120 સેન્ટીમીટર વાઇડ, કે 120 સેન્ટીમીટર પહોળું છે. એન્ડ 10 સેન્ટીમીટર હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે મેદાન. એટલે 10 સેન્ટીમીટર એ જમીનથી ઊંચું છે. આવું એક વિશાળ એણે જે ગાડું છે લાકડાનું તે તૈયાર કર્યું. નાવ લિફ્ટિંગ ગુલીવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકેમ પ્રોબ્લેમ. હવે શું કરવામાં આવ્યું, ગુલીવરને ઉંચકી બધા જ લોકો સાથે મળીને ગુલીવરને ઉંચકો અને ગાડામાં કઈ રીતે મૂકવો તે સમસ્યા હતી. એમ કે એટલા મોટા વિશાળ વ્યક્તિને તે ઉપાડી શકતા નથી, પરંતુ બધા સાથે મળી અને ખૂબ મહેનત કર્યા બાદ શું કર્યું, આ સમસ્યાનો તેને ઉકેલ મળ્યો અને સમસ્યા સોલ્વ થઈ અને ગુલીવરને છે તે ગાડામાં સુવડાવી દીધો. આફ્ટર અ ડેઝ જર્ની, કે એક દિવસની જર્ની પછી, એક દિવસની મુસાફરી કરીને તે બોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. બોટ એટલે લઈ આવવું. ક્યાં લઈ આવ્યા છે તે? કિંગના દરબારમાં, કિંગના કોર્ટમાં તેમને લઈ આવ્યા. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, કે રાજા અને તેના માણસોએ બોલ્યા અને જોઈ ગુલીવરને જોવા હોય. એટલે હા, એમ પોતાને વિશ્વાસ અત્યાર સુધી નહોતો આવતો, પરંતુ જ્યારે ગુલીવરને તેને સામે જોયો એટલે તેના મોઢામાંથી આ એવો શબ્દ નીકળી ગયો, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુઝ, કે આ માણસ તો ખૂબ જ મોટો છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન, કે તે એક પર્વત જેટલો મોટો છે. કેવડો છે તેને તો આ માણસ છે ગુલીવર છે કેવડો લાગતો હતો, કે એક પર્વત જેવડો મોટો લાગતો હતો. ધે વેર અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ એટલે ડરવું, હિમ એટલે તેમનાથી. તેઓ બધા છે તે આ ગુલીવરથી ડરવા લાગતા, ડરવા માંડ્યા એમ. બટ ગુલીવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ.
પરંતુ ગુલિવરે શું કર્યું? રાજાનું અભિવાદન કર્યું, તેને સાંત્વના આપી કે પ્રોમિસ, અને પ્રોમિસ કર્યું, વચન આપ્યું કે તે તેમનો શું કરશે, ફ્રેન્ડ બનીને બીધે ફ્રેન્ડ કે તેમનો ફ્રેન્ડ બનીને રહેશે. ધ કિંગ વોઝ પ્લેઝ એન્ડ સેટ હિમ ફ્રી, કે કિંગ છે તેને ખુશ થઈ ગયો, પ્લેઝ એટલે ખુશ થવું, પ્લેઝ એટલે ખુશ થઈ ગયો અને ગુલિવરને મુક્ત કર્યો. સેટ હિમ ફ્રી, ફ્રી એટલે મુક્ત કર્યો. ગુલિવર લાઈડ ઓન ધ આઈસલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. ગુલિવર છે લાઈવ એટલે કે રહેવું આઈસલેન્ડ, હેપીલી એટલે ખુશથી, આનંદથી, લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય. ગુલિવર છે એ પછી આ આઈસલેન્ડમાં, આ ટાપુમાં છે, લાંબો સમય સુધી ખુશીથી રહ્યો. તો સરસ મજાનું એક વાર્તા છે, સ્ટોરી છે ગુલિવરની અને આઈસલેન્ડના લોકોની. તો આપણે આ વાર્તા છે સમજી. હવે આપણે જોઈએ આના પછી જે એક્સરસાઇઝ આપેલી છે તે. તો ચાલો જોઈએ એક્સરસાઇઝ આપણે. હિયર આર સમ ગ્રુપ્સ ઓફ વર્ડ્સ, ઇન ઇચ ઓફ ધેમ ધેર ઇઝ વન વર્ડ વિચ ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ, ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ અન્ડરલાઇન ઇટ. શું કીધું છે કે તમને જે વર્ડ આપેલા છે તે વર્ડ, ચાર ચાર વર્ડ આપેલા છે, એ વર્ડમાં કોઈ એક શબ્દ છે તેમાં મેળ ખાતો નથી, તેની અંદર આવતો નથી, એ શબ્દને આપણે ઓળખવાનો છે અને તેની નીચે અન્ડરલાઇન કરવાની છે. આપણે ઉદાહરણ આપેલું છે એ મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને છેલ્લે આપેલું છે કિલોગ્રામ. તો બધા મીટરમાં આપેલા છે, એક ગ્રામમાં આપેલો છે, તો તે શબ્દ અલગ પડી જાય. તો આવી રીતે બીજા ચાર છે તે આપેલા છે, આ ચારે ચાર તમારે હોમવર્કની અંદર કરવાના છે આ ઉદાહરણને આધારે. અને કાલે મેં તમને પ્રથમ બે ક્વેશ્ચન છે હોમવર્કમાં આપેલા હતા, આજે તમારે નીચે જે ત્રણ પ્રશ્ન આપેલા છે તે હોમવર્કમાં કરવાના છે. તો આ એક્સરસાઇઝ છે બંને, એ તમારે તમારા નોટબુકની અંદર વ્યવસ્થિત હોમવર્કની અંદર કરી નાખવાની છે. આ ત્રણેય પ્રશ્નો, આગળ બે આપેલા છે એટલે ટોટલ પાંચ પ્રશ્ન, અને પહેલાં જે છે એ ઉપર ઉદાહરણ આપેલું છે, કયો શબ્દ અલગ પડે છે તે આપણે જોવાનું છે અને તેની નીચે અન્ડરલાઇન કરવાની છે. ઓકે, સમજાઈ ગયું બધાને? થેન્ક યુ. અને પછી આપણે જોશું યુનિટ 2. ઓકે, થેન્ક યુ.